जय स्वामीनारायण। दरेक विद्यार्थी मित्रों, आज आपने धोरण सात गणित प्रकरण बे अपूर्णांक अने दशांश संख्याओं में आज आपने बात करीशू अपूर्णांक संख्या अने पूर्णांक संख्याना गुणाकार विषे। ये अपूर्णांकनो पूर्णांक साथे गुणाकार आ बाबते आज आपने बात करिए। आना पहला अगाउना लेक्चर में आपने अपूर्णांक संख्याना सरवाळा अने बादबाकी जोया हता। आज आपने गुणाकार विषे बात करिए तो सौथी पहला आपणे जोईए के पूर्णांक अने अपूर्णांकनो आपणे गुणाकार केवी रीते करीशुं। तो आपणने प्रश्न धारो के होय के गुणाकार करी गुणाकार करो संक्षिप्तमां फेरवो अने मिश्र अपूर्णांकमां दर्शाव। अहींया आपणे गुणाकार करी मिश्र अपूर्णांकमां फेरववानो छे। तो एक एक्जाम्पल आपणे जोईए अने समझिए के अपूर्णांकनो पूर्णांक साथे आपणे गुणाकार केवी रीते करीशुं। तो एक पहेलुं एक्जाम्पल आपणे जोईए, एमां कयुं छे सात गुण्या त्रण पंचमांश। तो अहीं आपणे ध्यान राखीए कि अहीं सात अंशमां छे तो छेदमां शुं होय, तो के छेदमां एक होय। तो सरळ रीते अंश अंशनो गुणाकार थाय अने छेद छेदनो गुणाकार थाय, એટલે સાતનો આપણે ત્રણ સાથે ગુણાકાર કરીશું અને છેદમાં પાંચ, કારણ કે આના છેદમાં એક છે, પાંચને એક જોડે ગુણીએ તો પાંચ જ આવે। તો આ થશે સાત તરી એકવીસ પંચમાંશ। એકવીસ અપોન પાંચ, આ આપણે જાણીએ છીએ કે આમાં અંશ જે છે તે મોટો છે અને છેદ નાનો છે, જેને કારણે આ અશુદ્ધ અપૂર્ણાંક છે। તેને આપણે મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવીએ તો પાંચનો ગળ્યો બોલે એકવીસ આવે, તો પાંચ ચોક વીસ, તો ચાર પૂર્ણાંક લખીશું અને પાંચ ચોક વીસ એટલે એકવીસમાંથી વીસ જાય તો શેષ વધે છે એક, એટલે વન બાય ફાઈવ, ચાર પૂર્ણાંક એક પંચમાંશ, આ મિશ્ર અપૂર્ણાંક થયો। તો આ પ્રમાણે આપણે ગુણાકાર કરવાના એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના, અને જો મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવામાં ખ્યાલ ના આવે તો આજે ફરી સમજાવું કે એકવીસ ભાગ્યા પાંચ કરીએ તો પાંચ ચોક વીસ, શેષ વધે છે એ, તો ભાગફળમાં જે જવાબ આવે તે અહીંયા લખવાનો, ચાર શેષ જે આવે તે અહીંયા અંશમાં લખવાની, અને જેટલા વડે ભાગ ચલાવ્યો તો એ છેદમાં રહે, એટલે અહીંયા પાંચના પાંચ જ રહે। આ પ્રમાણે બીજા જે દાખલા છે જેની પ્રેક્ટિસ પણ તમારે જાતે તમારે કરવાની છે, પણ એક ઉદાહરણ હજુ આપણે જોઈએ કે દાખલા તરીકે આપણને આપ્યું છે વીસ ગુણ્યા ચાર પંચમાંશ। તો અહીંયા આપણે અંશ અંશનો ગુણાકાર કરીશું એટલે વીસનો ચાર જોડે ગુણાકાર થશે અને છેદમાં પાંચ લખાશે। તો આ પાંચનો જો અહીંયા ભાગ ચાલતો હોય તો એ ભાગ ચલાવી શકાય કે પાંચ ચોક વીસ, તો અહીંયા આવ્યું ચોકું ચોકું સોળ। તો આ સોળ જે જવાબ આવે છે તે આખો પૂર્ણાંકમાં છે, તો પછી મિશ્ર અપૂર્ણાંકમાં એને ફેરવવાનો કોઈ સવાલ છે નહીં। મિશ્ર અપૂર્ણાંકમાં આપણે ક્યારે ફેરવવાનું હોય કે જ્યારે
જે અપૂર્ણાંકમાં આપણને જવાબ મળતો હોય એ અપૂર્ણાંક અશુદ્ધ અપૂર્ણાંક હોય તો જ આપણે તેને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના હોય છે। તો અહીંયા આપણે જોયું કે પૂર્ણાંકનો અપૂર્ણાંક સાથે ગુણાકાર કેવી રીતે થાય છે। હવે આપણે વાત કરીએ આગળ કે આ અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે જે ગુણાકાર છે તેમાં આપણે આગળ જોઈએ કે આપણને એમ કીધું હોય કે 24ના એક તૃતીયાંશ, તો 24ના એક દ્વિતીયાંશ કરવાનું કે તો આપણે કરવાનું 24 × 1/3। એક દ્વિતીયાંશ એટલે અડધો ભાગ થાય, નહીતર મેં કીધું એ પ્રમાણે અંશ અંશનો ગુણાકાર કરો છેદમાં બે, બે ભાગ ચલાવો 12 × 2 = 24, તો આન્સર શું આવે 12। એ જ પ્રમાણે આપણને એમ કહ્યું હોય કે 27ના 2/3, તો 27ના 2/3 કરવા હોય તો 27 × 2/3 કરીશું, તો 27 × 2/3, તો 3 × 9 = 27, એટલે 9 × 2 = 18। તો આ પ્રમાણે આપણે જ્યારે અમુક રકમના અપૂર્ણાંક આપ્યા હોય તો આપણે આ રીતે એની ગણતરી કરી શકીએ। હવે એક તમે તમારી રીતે વિચારી જુઓ કે એમ કહ્યું હોય કે 35ના 4/5, તો તમે શું કરશો વિચારો જોઈએ। તો 35ના 4/5 કયું હોય તો આપણે 35 × 4/5 લખીશું, તો 5 × 6 = 35, એટલે 7 × 4 = 28, એટલે 35ના 4/5 કેટલા થાય 28। આ રીતે આપણે જવાબ લાયા કે 14ના 1/3 એટલે અડધા કેટલા થયા 12, 27ના 2/3 = 18 અને 35ના 4/5 = 28। તો આ પ્રમાણે આપણે એની ગણતરી કરી શકીએ। એના પછી આપણે આગળ જોઈએ કે આપણે અપૂર્ણાંકમાં શું સમજ્યા તેના વિશે આગળ વાત કરીએ। આપણે તો આપણને અહીંયા કહ્યું છે કે એક ચોરસની અંદર આપણને 9 સર્કલ 12 સર્કલ આપવામાં આવ્યા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 અને 12। અહીંયા આપણે જોઈએ તો 1 ચોરસની અંદર આપણને 12 સર્કલ વર્તુળ આપવામાં આવ્યા છે અને આપણને એમ કહ્યું છે કે આ ચિત્રના 1/3 ભાગને છાયાંકિત કરો। તો 1/3 ભાગ એટલે અડધો ભાગ થાય, 1/3 ભાગ એટલે થશે અડધો ભાગ। આપણે જાણીએ છીએ કે અહીંયા કુલ સર્કલ કેટલા છે, અહીંયા કુલ સર્કલ છે 12 અને 12ના અડધા સર્કલ એટલે કે 6 સર્કલને આપણે છાયાંકિત કરવાના છે।
12 ના અડધા એટલે 12 × 1/3 એટલે 12 × 1/2 2 × 6 = 12 એટલે 6 ભાગને છાયાંકિત કરવાના છે તો આપણે 6 ભાગને આ રીતે છાયાંકિત કરીશું છ થઈ ગયા એટલે આપણે એમ કીધું કે ચિત્રના અડધા ભાગને આપણે છાયાંકિત કરી હવે આપણે આગળ જોઈએ કે એ જ રીતે આપણને એક ચોરસમાં નવ ત્રિકોણ આપવામાં આવ્યા છે નવ ત્રિકોણ આપણને આપવામાં આવ્યા છે અને આપણને એમ કહ્યું છે કે આના 2/3 ભાગના ત્રિકોણમાં આપણે છાયાંકિત કરવાનું છે કે આ ચિત્રના 2/3 ભાગના ત્રિકોણને છાયાંકિત કરવા છે તો આપણે સૌથી પહેલા ગણીશું કે આપણી પાસે કેટલા ત્રિકોણ છે તો કે 9 ત્રિકોણ છે તો 9 ના 2/3 એટલે 9 × 2/3 કરીશું એટલે એનો ગુણાકાર 9 × 2/3 3 × 3 = 9 ને આ 3 × 2 = 6 એટલે આપણે 6 ત્રિકોણ જે છે એને આપણે છાયાંકિત કરવા પડે એટલે 6 ત્રિકોણને આપણે અહીંયા છાયાંકિત કરીશું એટલે દરેક વિદ્યાર્થી મિત્રો જો છાયાંકિત કરવાનો પ્રશ્ન તમને પૂછવામાં આવે તો તમે કેવી રીતે તેને છાયાંકિત કરશો તે તમને ખ્યાલ આવ્યો હશે હવે આપણને જો કોઈ પૂર્ણાંક સંખ્યા આપી હોય અને તેનો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કરવાનો હોય તો આપણે કેવી રીતે કરીશું એ પણ આપણે અહીંયા સમજીએ કે ધારો કે એક સંખ્યા આપણને આપી છે કે 5 × 6.34 તો સર્વપ્રથમ આપણે આજે મિશ્ર અપૂર્ણાંક છે તેને અશુદ્ધ અપૂર્ણાંકમાં લઈ લેવાના 6 × 6 = 24 ચોવીસમાં ઉપરના 3 ઉમેરો તો 27/4 ત્યારબાદ આપણે જેમ કરતા હતા એમ ગુણાકાર કરીશું કે 5 × 27/4 હવે 27નો આપણે 5 સાથે ગુણાકાર કરી કે 27 × 5 એટલે 5 × 7 = 3,005 વધી 3 × 5 = 10 ને 3 × 13 એટલે 135 ના 4 આવશે પણ આ શુદ્ધ અપૂર્ણાંક આવ્યો એટલે આપણે એને મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવો હોય તો 135નો આપણે 4 જોડે ભાગાકાર કરીશ કે 4 × 12 1 + 15 ચોખ્ખું 16 વધી જાય એટલે 4 × 12 એટલે 15માંથી 12 જાય તો કેટલા વધ્યા તો કે 3 તો ભાગફળમાં આખો પૂર્ણાંક આપણને કેટલો મળ્યો 33 શેષ કેટલી વધી 3 કેટલા વડે ભાગ કર્યો તો આપણે 4 વડે તો 33.34 એ આ પૂર્ણાંકનો મિશ્ર અપૂર્ણાંક સાથે ગુણાકાર કરતા મળેલ જવાબ છે તો આ પ્રમાણે આપણે પૂર્ણાંકનો મિશ્ર અપૂર્ણાંક સાથે પણ ગુણાકાર કરી શકીએ તો વિદ્યાર્થી મિત્રો
આજે આપણે જોયું કે અપૂર્ણાંકનો પૂર્ણાંક સાથે ગુણાકાર આપ્યો હોય તો આપણે કેવી રીતે કરીએ. આ સમગ્ર માહિતી જે આપણે મેળવી છે તે સ્વાધ્યાય 2.2ની છે અને દરેક વિદ્યાર્થીએ આ જ પ્રમાણે સ્વાધ્યાય 2.2 સારા અક્ષરે ગણીને આપણી ગણિતની નોટબુકમાં લખી અને તેના ફોટા પાડી આપણા વોટ્સઅપ ગ્રુપમાં મૂકવા. જય સ્વામિનારાયણ.